નમસ્કાર દોસ્તો દીવ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ચૂંટણી કમિશન દ્વારા આજે તારીખો આપી દેવામાં આવી છે એટલે કે આવતીકાલથી જ દીવની અંદર આચારસંહિતા લાગુ પડશે તેર જૂનથી વીસ જૂન સુધી ફોર્મ ભરવાની તારીખ છે જે ઉમેદવારી પત્ર ભરવાના હોય છે તેણે તેરથી લઈને વીસ જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવાના રહેશે એકવીસમી જૂને આ ઉમેદવારી પત્રની ચકાસણી થશે અને ત્યારબાદ ત્રેવીસ જૂન ફોર્મ ખેંચવાની તારીખ કે કોઈ ઉમેદવાર લડવા ના માગતો હોય તો તે તેમનું ઉમેદવારી પત્ર રિટર્ન ખેંચી શકે છે તેની તારીખ છે ત્રેવીસ જૂન સાત જુલાઈએ મતદાન થવાનું છે અને નવ જુલાઈએ મતગણતરી હાથ ધરાવવાની છે હવે દીવ નગરપાલિકાના કેટલા વોર્ડ છે કેટલા વોટર છે તે જોઈએ દીવ નગરપાલિકા પાસે ટોટલ તેર વોર્ડ છે તેર વોર્ડમાં લગભગ અંદાજે ઓગણીસ હજાર વોટર છે ઘોઘલાની અંદર સાત વોર્ડ છે જ્યારે દીવની અંદર છ વોર્ડ છે દર વર્ષે ચૌદ પંદર સોળ હજાર જેટલું વોટિંગ થાય છે ઊંચું હવે એ જોઈ લઈએ કે કોની કોનો દબદબો હતો દીવ પાલિકા ઉપર કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસ પાસે તેર બેઠકો માની દસ બેઠકો કોંગ્રેસની હતી કોંગ્રેસના પ્રમુખ પણ હતા ત્રણ બેઠકો માત્ર ભાજપ પાસે હતી જો કે હવે બાજી પલટી ગઈ છે હાલમાં જ કોંગ્રેસના સાત સદસ્યો પાલિકાના ભાજપમાં જોડાયા છે માત્ર કોંગ્રેસ પાસે ત્રણ સદસ્યો રહ્યા છે જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ અને તેના પરિવારના છે બાકીના સદસ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને હવે ચૂંટણી આવી છે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે કોંગ્રેસ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારશે કે કેમ એ મોટો સવાલ છે કોંગ્રેસ કેટલી બેઠકો ઉપર ચૂંટણી લડશે કે કેમ એ પણ મોટો સવાલ છે ભાજપની રણનીતિ છે કે ચૂંટણી જ ના થાય બિનહરીફ આખી પાલિકા છે તે બિનહરીફ ભાજપની તરફેણમાં થઈ જાય આવું લાગી રહ્યું છે ભાજપના નેતાઓ જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે એ બિનહરીફ કરવાની ગણતરીથી લાંબા સમયથી મીટિંગોના દોર ચાલી રહ્યા છે હવે જોવું રહ્યું કે કેટલા ફોર્મ ભરાય કોંગ્રેસ ભરે છે કે નહીં અન્ય વિરોધ અપક્ષમાંથી ભરાય છે કે કેમ આ એક મોટો સવાલ છે પાલિકાના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ સોલંકી છે તે ફોર્મ ભરે છે કે કેમ તેમના પરિવારમાંથી ફોર્મ ભરાય છે કે કેમ આવા અનેક સવાલો હાલ દીવમાં ચર્ચાનો વિષય બન્યા છે જો કે ચૂંટણી થશે કે નહીં તે તેર તારીખથી લઈને વીસ તારીખ સુધી જ્યારે ફોર્મ ભરાશે ત્યાં ત્યારબાદ ફોર્મ ખેંચવાની જે ત્રેવીસ તારીખ છે ત્યારે આઈડિયા આવી જશે કે ચૂંટણીમાં કેટલા ઉમેદવારો છે કેટલા ઉમેદવારો સામ વચ્ચે જંગ રહેશે કયા આ બેઠકો ઉપર થશે કે આખી પાલિકાની તમામ તેર વોર્ડ છે તેના ઉપર ચૂંટણી યોજાશે આ એક મોટો સવાલ છે પરંતુ દોસ્તો દીવ અને ગીરની દરેક ચહલ પહલ અને ખબર માટે યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ